નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસલાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. રાજકોટ જિલ્લાના બિલિયાણા ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા મહાનુભાવના હસ્તે સૌરાષ્ટ્ર કચ્છની પાટીદાર સમાજની 1191 દીકરીઓને સુકન્યા બોન્ડ અપાયા. આ પ્રસંગે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે મહિલાઓ માટે રાજ્ય સરકારે આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. મહિલાઓની સુરક્ષા અને સામાજિક સલામતી માટે અનેક અભિયાનો ચલાવ્યા છે, જેથી નારી સશક્તિકરણની દિશામાં ગુજરાતને આગવી ઓળખ પ્રસ્થાપિત થાય. ગોંડલ તાલુકાના બિલિયાણા ખાતે બેટી બચાવો યોજના અંગે સમાજને પ્રેરિત કરતા કાર્યક્રમ બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ સમારોહમાં સંબોધનમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 30 વર્ષ પૂર્વે પ્રત્યેક 1000 દીકરા સામે દીકરીની સંખ્યા વધુ હતી, પણ આધુનિક સાધનોના દુરુપયોગ અને સામાજિક ગેરમાન્યતાના પરિણામે કન્યા ભ્રૂણ હત્યાઓ કરવામાં આવી. આવું થવાને કારણે ચિંતાજનક રીતે સામાજિક અસમતુલા ઉભી થઈ હતી. દીકરીની સંખ્યા વધે, સામાજિક સમતુલા બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું અને તેમાં તમામ સમાજો સક્રિય રીતે સહયોગી બન્યા. પરિણામે 2011માં આ પ્રમાણ વધીને 904 દીકરીઓની સંખ્યા થઈ છે. મુખ્યમંત્રીએ વધુ જણાવ્યું હતું કે કન્યા ભ્રૂણ હત્યા અટકાવવા માટે રાજ્ય સરકારે નિષેધાત્મક પગલાં લીધા છે. લિંગ પરીક્ષણ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દીકરીઓને પ્રોત્સાહન મળે એ માટે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી યોજનાઓ બનાવી છે. બેટી બચાવો અભિયાનમાં દરેક સમાજના આગેવાનોએ જોડાવવું પડશે. સમસ્ત પાટીદાર સમાજ સુરત પ્રેરિત બેટી બચાવો મહાલાડુ દશાબ્દી પ્રસંગે આયોજિત વર્ષ 2015 અને 2016માં જન્મેલી ગુજરાતની 10,000 પાટીદાર દીકરીઓ માટે રૂપિયા 200 કરોડના બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ સમારોહ રાજકોટ જિલ્લાના બિલિયાળ ખાતે યોજવામાં આવ્યું હતું, જેનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવના હસ્તે મંગલદીપ પ્રગટાવીને સમારોહનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવે હસ્તે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની 1191 દીકરીઓને સુકન્યા બોન્ડ અર્પણ કરવામાં આવેલા હતા. શહેરમાં ગઈકાલે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરેખ દ્વારા ગઈકાલે વિશ્વ ગ્રાહક અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગ્રાહકોમાં જાગૃતતા આવે તે માટે પોસ્ટર પ્રદર્શન, ગ્રાહક સુરક્ષા સાહિત્ય જેવી બાબતો ગ્રાહકોને જાગૃત કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તમામ વીમા કંપનીઓ સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ થાય છે અને ગ્રાહકોને ન્યાય મળે છે. ગ્રાહક જાગૃતિ દેશમાં અનિવાર્ય છે. ભારત સરકારને આજે અમે એક મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભ્રષ્ટાચાર, સંગ્રહખોરી જેવી અનેક બાબતોને આહુતિ આપવામાં આવી હતી. આ અંગે પ્રમુખ મુકેશ પરેખે જણાવ્યું હતું કે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા અંગેના અનેક કેસો હાલમાં પડતર છે. આ પ્રસંગે જાગૃત ગ્રાહકોને ઇનામ આપવાની પણ યોજના જાહેર કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મનો
હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દિવસે ને દિવસે એક એક થી ચડિયાતી ગુજરાતી ફિલ્મો આવી રહી છે, ત્યારે ગૌતમ ધાનીની ફિલ્મ પટેલ વર્સિસ પેટ્રિક આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ લંડન, સ્કોટલેન્ડ અને મહેસાણા જેવા સિટીમાં થશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દર્શન રાવલ જોવા મળશે, જેણે આ ફિલ્મ 50 લાખમાં સાઈન કરી છે. આ કોમેડી જોનરની ફિલ્મ 6 કેરેક્ટર બેઝ હશે. ફિલ્મનું બજેટ આશરે 4 કરોડની આસપાસ માનવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ દર્શનના ફેન્સ માટે બાંગ્લાદેશમાં બાંગ્લા ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મના બાકીના 6 કેરેક્ટરો માટે આગામી સમયમાં ઓડિશનનું એનાઉન્સમેન્ટ કરવામાં આવશે અને ગુજરાતની 8 સીટમાં ઓડિશન લેવામાં આવશે. ફિલ્મનું એક સોંગ જે દર્શન રાવલ દ્વારા લખાયેલું છે અને ગવાયેલું પણ છે. ધોની ગૌતમની આ ત્રીજી ફિલ્મ છે. રોમાન્સ કોમ્પ્લિકેટેડ બાદ તેની તું તો ગયો ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર છે. પહેલી ફિલ્મ લવ સ્ટોરી થી, સેકન્ડ ફિલ્મ મેરી કોમેડી હૈ, થર્ડ ફિલ્મ મેરી વુમન ઓરિએન્ટેડ હૈ. સો મેં ઉન સબ ચીઝો કો ફોલો નહીં કરતા. મેં મેરે લિયે ફિલ્મે બનાતા હું કે મુજે કૈસી ફિલ્મે પસંદ આતી હૈ, કિસ ફિલ્મ પે મેં કમ્ફર્ટ ઝોન મેં હું. સો તીનો ફિલ્મે મેરી જો આયેંગી આગે ભી, જો ભી મેં બનાઉંગા આગે ગુજરાતી ફિલ્મો, તો વો અલગ અલગ કેરેક્ટર પે હોગી. હા, યે થોડા સા એક ઇશુ હૈ યહાં પે કિ લોગ પ્રેફર કરતે હૈ કોમેડી, બિકોઝ આજકલ કી તંગ જિંદગી કે બાદ શામ કો 8 બજે જબ એક બંદા કામ કરકે બહાર નિકલતા હૈ તો વો ફ્રેશ હોના ચાહતા હૈ, રાધર દેન અ સેડ સ્ટોરીઝ યુ નો દેખે. બટ વો એક વક્ત ભી આયેગા. આપ અગર હિન્દી ફિલ્મો કી ભી બાત કરે સર, તો હિન્દી ફિલ્મો મેં ભી જો કમર્શિયલ ફિલ્મે હોતી હૈ ઉનકો ઝ્યાદા ફીડબેક મિલતા હૈ. એરલિફ્ટ ઓર નીરજા જૈસી ફિલ્મે બહોત કમ હોતી હૈ જિનકો ઇતના અચ્છા સપોર્ટ મિલતા હૈ. અદરવાઇઝ આપ અગર મેઇન લિફ્ટ ફિલ્મ બાત કરે, એક્શન, કોમેડી એન્ડ રોમાન્સ, યે તીન જોનરા સબસે જ્યાદા ચલતે હૈ. ઉસકે અલાવા મહેશ ભટ્ટ કી ફિલ્મે શાયદ યહાં કે 40% લોગ હી દેખતે હોંગે. સો અલગ અલગ કેટેગરી હૈ, સબકી અપની અપની પસંદ હૈ, કોન ક્યા બનાના ચાહતા હૈ. બટ હા, કુછ કોમેડી ફિલ્મે હિટ હુઈ હૈ તો ઇન્ડસ્ટ્રી યે સોચતી કી કોમેડી બનાતે હૈ ઓર કોમેડી પે ફોકસ કરતે હૈ તો કોમેડી ભી ચલેગી, લેકિન પાસ્ટ મેં બહોત સારી એસી ફિલ્મે ભી કોમેડી હૈ જો નહીં ચલી હૈ. સો ઇટ ડઝન્ટ મીન કી કોમેડી હી ચલેગી. અચ્છા કન્ટેન્ટ લેકર આઓગે તો વો કોઈ ભી કોન્સેપ્ટ પે હોગા, કોઈ ભી જોનરા કા હોગા, વો ચલેગા. ઓર અંગ્રેજો કે બીચ કી કહાની હૈ, એક બડી કોમેડી ફિલ્મ હૈ ઓર બડી આધી ફિલ્મ અહેમદાબાદ એન્ડ આધી ફિલ્મ બાદ મેં લંડન મેં જાતી હૈ. સો અંગ્રેજો કો ભી લેકર આયે હૈ ગુજરાતી મેં, દેખતે હૈ ક્યા રિસ્પોન્સ મિલતા હૈ લોગો કા. તો એક કેરેક્ટર હૈ, ઉસકે આસપાસ કી પૂરી કહાની હૈ. પ્રેમ પટેલ નામ હૈ, બડે દિલદાર, બડે પ્યારે સે મહેસાણા કે હૈ હમારે પટેલજી. સો ઉસી કે આસપાસ પૂરી સ્ટોરી ઘૂમતી હૈ કે વો કૈસે કરતબ દિખાતે હૈ પૂરી પિક્ચર મેં ઓર લંડન તક કૈસે વો અપને કરતબ દિખાતે દિખાતે વહાં પે પહોંચતે હૈ. સો યહી સ્ટોરી હૈ ઓર ઉસકે સાથ સાથ ફેમિલી વેલ્યુઝ કો ભી મેને એડ કિયા હૈ. અગેન રોમ કોમ મેં પતા નહીં કિતને લોગો ને દેખા ફેમિલી વેલ્યુઝ થી કે નહીં, બટ હા થી, વહાં પે રખી થી મેને, થોડી બહોત તો રખી થી એટલીસ્ટ. સો વૈસે હી ઇસ ફિલ્મ મેં ભી ફેમિલી વેલ્યુઝ રહેંગી, માન સમ્માન, હમે હમારે પૂર્વજ જો હૈ, હમારે ઘર કે જો બુઝુર્ગ લોગ હૈ ઉનકા ઉનકા કૈસે માન સમ્માન કરના હૈ, ઘર મેં હમે કૈસે રહેના હૈ, યા જો ઉસ સાઇડ કે લોગ જો હૈ વો કૈસે રહેતે હૈ, ઉનકી જો આદતે કૈસી હૈ. હમ લોગ જબ બહાર જબ જાતે હૈ ઓવરસીઝ લોકેશન્સ મેં, લંડન, યુએસ એન્ડ ઓલ દેટ, તો વહાં પે હમ લોગ કૈસે બિહેવ કરતે હૈ, હમ લોગ કૈસે બાતે કરતે હૈ. તો ઉસકો એક ફન વે મેં યુ નો પોર્ટ્રે કિયા હૈ ઇસ ફિલ્મ કે અંદર. ઇવન જ્યારે ગુજરાત છોડીને જ્યારે હું મુંબઈ ગયો, તો સૌથી પહેલા સૌથી વધારે સપોર્ટ મને ગુજરાતી લોકોનો હતો, એન્ડ આઈ થિંક આજે હું જે ભી બન્યો છું દેટ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ગુજરાતીસ. એન્ડ તમે લોકો જે છો, યુ ઓલ નો દેટ યુ ઓલ હેવ સપોર્ટેડ મી ઇન્ડિયાઝ રોસ્ટર વખતે, બહુ સપોર્ટ કર્યો હતો. સો એન્ડ સેમ થિંગ, આના પહેલા ઘણા મને સેકન્ડ લીડ, થર્ડ લીડ બોલિવૂડની ઘણી બધી ફિલ્મ્સ માટે અપ્રોચ કરવામાં આવ્યું હતું. But I wanted to do something from my motherland, Gujarati, jya mari Gujaratni connectivity hoy, mari Gujarati language hoy. Pehli baar dekha dekhte hi tumse pyar hua, phir poochti ho ke kaisa karte ho, kyun aisi aisi baatein karti rehti ho. और फिर मैं डांटू तो चेहरा क्यों बनाती हो, क्यों गुस्सा हो बेबी, क्यों गुस्सा, कितनी क्यूट हो तुम. Sorry, baby, my baby.
છે આ જોઈને રોઈને મારું દિલ કહે છે ના ના કહી ના હા કહી મુખ મોન ધારીને ચાલ્યા ગયા આખો થી આખો ચાર કરીને બીમાર કરીને મને બેહાલ કરીને મારા ભોળા દિલનો મારા ભોળા દિલનો. તો પટેલ વર્સિસ પેટ્રિક અને હીર પણ આ વર્ષે રિલીઝ કરવાની શક્યતા છે. હીર એ ઓમાન એરનીટેક ફિલ્મ છે. આ ફિલ્મ વિશે ડિરેક્ટર ધરીન ગૌતમે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં અમે ગુજરાતી અને અંગ્રેજી વ્યક્તિ વચ્ચેના તફાવતની વાત કોમિક અને રોમેન્ટિક રીતે કરી છે. ફિલ્મમાં 1947 થી શરૂ કરીને છેક આજ સુધીના મોટા કેનવાસ પર ફેલાઈ રહી છે. આ ફિલ્મમાં કામ કરવાનો આનંદ વ્યક્ત કરતા દર્શન રાવલે જણાવ્યું હતું કે મારો સખત પ્રયત્ન રહેશે કે હું જે કંઈ પણ કરું તેમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતીપણાની છાટ દેખાય. આ ફિલ્મ મોટાભાગે ચોમાસા પછી રિલીઝ કરવાનો પ્લાન છે. મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.